સાહેબ આપ કોયલ શું બોલે છે? શૈલેષભાઈ ખબર નથી ને, આપણે શબ્દો નથી સમજાતા, પણ સતન નથી સમજાતું તોય માળું મીઠું લાગે છે. તમે કલ્પના તો કરો, હજી એમ થાય હજી એક ટવકો કરે તો સારું, હજી એક ટવકો કરે તો સારું. સમજાતું? દેતી હોય આપણે શું ખબર, કોયલ અવડી અવડી દેતી હોય આપણે ક્યારે ભાષા સમજીએ. આપણે આંબાની હેઠે ખાટલો લઈને હોવા જાય ને કું કરે કહેતી હોય, અહીંયા બેઠી થી ન્યા ખાટલો લઈને મીર્યો કું હું. મોર શું બોલે છે ખબર નથી, પણ એનો ટોંકો મીઠો લાગે છે. મીઠા છે એટલે ગમે, હજી મોર બોલે તો સારું. ઘોડિયામાં ઘૂઘવાતા કરતું બાળક શું બોલે છે સમજાતું નથી, છતાં મીઠું લાગે છે કે હજી ઘૂઘવાટા આપણે હમો કરે તો સારું. આ તો બુદ્ધિ આવ્યા પછી બગડ્યા છે સાહેબા. હે, આ કૃષ્ણની વાણી, કૃષ્ણની વાત, કૃષ્ણની વાહળી, કૃષ્ણના વસ્ત્ર સાહેબા બધું પૂંજાતું હોય તો એ નારાયણ કેવો હશે? એની ચાખડીઓ પૂંજાય, એના વસ્ત્રો પૂંજાય, એની વાહળી પૂંજાય, એનો મુંગટ પૂંજાય, કેવી જનેતા હશે સાહેબ. અને બીજી વાત છેલ્લે એ કહું દાદા, મને યાદ આ કે હા, દેવકીના કુખે એ પ્રગટે જે આવે છે, જેણે સાત સાત સંતાનોને નજર સામે મરતા જોયા હોય, વેદનાની પરાકાષ્ઠા, પીડાની પરાકાષ્ઠા, એટલે માં દેવકી. પણ જશોદાના શું પૂને છે કે આંખ ઉઘાડે તો ખોળામાં પડખામાં ઘૂઘવાટા કરે, તમે જોવો તો ખરા. કે માડી તારા કેટલા જનમાની રે, એ આકમાણી રે, હે નંદરાણી તારા માંગણા દેવીજી, માડી તો બાપુ રે બધાય નો છે તારો બેટો, હે નંદરાણી તારા માંગણા દેવજી. આજુ ગોરે રે જુગ થી બેઠી આજ ચોપડા ને બાંધી રે, પણ માણી તારી પતિ ગઈ બધી જોને, એવું ઘરાણી રે, હે નંદરાણી તારા માંગણા રે જી, તારા કેટલા જન્મની એ જીઓ નંદરાણી તારા માંગણા રે જી. છેલ્લો આ પ્રસંગ મને ગમે છે દાદા, પછી કાર્યક્રમના વિરામ બાજુ જશું. એમણા બધા બેઠા છો ઠેઠ સુધી, એક પ્રસંગ પૂરતા ભગવાન કૃષ્ણનો અર્જુનનો રથ લઈને નીકળ્યા ને આપણી સામે, તો શું મારે કહેવાનું હોય સાહેબ. પણ 80 વર્ષના દાદા દીકરાના દીકરાને ખોળામાં લઈને બેઠા હોય ચોરે, અને 80 વર્ષના દાદાને આગળ નાનો છોકરો એમ કહેતો હોય, દાદા તોતળું બોલતો હોય ને, દાદા જો તીલી જાય તીલી જાય, તો દાદા શું કે ખબર, બેટા એને તીલી નો તેવાય, એને મતોલો તેવાય. હવે સાંભળજો, 80 વર્ષના દાદાને મોકળો બોલતા ન આવડતું એમ કયો, એને આવડતું જ હોય, પણ ખોળામાં બેઠેલા છોકરાના છોકરાને ખોટું ન લાગે ને, એટલે 80 વર્ષનો દાદો તોતળો થઈ જાય એમ અમે દાદા તમારા ખોળામાં બેહીને તોતળું બોલવાની કોશિશ કરી છીએ. હા, અમારા ભૂરો હાવ તોતળો નહીં, અમારો ભૂરો હમણાં ભૂરો દાદા વોઇસ લોક કરતો હતો મોબાઈલમાં, આ નવું આવ્યું ને હમણાં, ક્યાં ગયો મોબાઈલ, અહીંયા રહ્યો, હમણાં વોઇસ લોક આવ્યો, બોલો. કે આનું મને એ સમજાતું જ નથી, હું કામ લોક રાખતા છે એ જ નથી સમજાતું, એવી કઈ વસ્તુ એમાં તમે ભરોસો કે તમારે લોક રાખવો પડે? યુવાન મિત્રોને ખાસ પગે લાગીને કહું કે જે વસ્તુ તમારા બોડીને ટચ થઈને રહે છે એમાં તો પવિત્ર વસ્તુ રાખો. નામ નહીં આપું, એક સંતનો ફોટો પાડ્યો એક જણે, એટલે એ બાપુએ કીધું કે અહીંયા તો મારો ફોટો પાડ્યો, હા ડિલીટ મારી દે બેટા, કે કેમ, તો કાલ તું એની અંદર બીજા ફોટા નાખ ને તો અમને મુજારો થાય બેટા, કારણ કે તમારા મંદિરિયામાં તમે જે વસ્તુ રાખી શકતા હો એ વસ્તુ તમારા મોબાઈલમાં હોવી જોઈએ. બહુ આમ એવા મોબાઈલ હેરાન કર્યા છે,
અમારે લોકનું આવ્યું એટલે કહું, એ પૂરો વોઇસ લોક કરતો હતો દાદા, વોઇસ લોક કરતો હતો ને, એટલે આપણા જ અવાજે ખુલે અને આપણા જ અવાજે લોક થાય. તે પૂરો વોઇસ લોક કરતો હતો, એમાં કૂતરું ભહીને વયું ગયું. હજી ભૂરો એ કૂતરું ગોતે ગામમાં, આખા ગામના કૂતરા ભા આવે લે, મોબાઈલ ગુમાવીને બેઠો, થતો ન કરે આમાં ઘરે કૂતરું ભહીને વયું જાય, નક્કી નહીં ખોટા લોકમાં હલવાઈ જાય સાહેબ. પણ એ જ ભગવાન કૃષ્ણની વાત કરવી હોય એટલે દાદા બેઠા હોય ને અમે કઈ ભાગવતની કે મહાભારતની વાત કરીએ, પણ એવું ન કરીએ તો અમને એમ ન થાય કે અમે કઈ. એ ભગવાન કૃષ્ણ જેથી અર્જુનનો રથ લઈને નીકળ્યા મહાભારતના યુદ્ધમાં જવા માટે, ચિત્ર કેવું હશે, નારાયણ રથ હાંકતો હોય, અર્જુન પાછળ ઉભો હોય. ક્યારેક ક્યારેક વિચાર એ આવે દાદા કે દુર્યોધને આપણને કેટલા ખોટમાં નાખ્યા, દુર્યોધને સરસે આપણે કેટલા ખોટમાં નાખ્યા. તમે સાંભળો કે દુર્યોધન માન્યો નહીં ને આ યુદ્ધ થયું ને આખું, પાંચ ગામે નથી આપતા એમ. જોકે કૃષ્ણ એ પાંચ ગામ માગ્યા હતા ને એમાં દાદા લગભગ પા ભાગની જ વસ્તુ વાહે વધે, પોણું ઉયું આવે. કૃષ્ણ હતા ને કહેવાય શું, પાંચ ગામનું કીધું દુર્યોધન માન્યો નહીં, પણ એ પાંચ ગામ એવા હતા કે આખા વિસ્તાર એવા હતા, આખા ક્ષેત્રના નામ છે ને એ સહજ. જો વેવાયથી વાલું કોઈ હોય, વેવાયથી કોઈ વાલું ન હોય, પણ કૃષ્ણએ વેવાય કે પાંડવ કૌરવનું યુદ્ધ નહોતું, ધર્મ અને અધર્મનું યુદ્ધ હતું સાહેબ. અને ભગવાન હંમેશા ધર્મ બાજુ હોય, પછી હામો ભલે વેવાય હોય. આ દુર્યોધનની દીકરી કૃષ્ણના દીકરા વેરે છે, વેવાય છે એકચ્યુઅલી, અને દીકરી સાહેબ એ ફળે કેવું છે દુર્યોધન. અથવા તો એટલું કહો, કૃષ્ણ સાથે ભગવાન રામ સાથે જેના નામ આવે ને કથાઓમાં, એ એકે વ્યક્તિ નબળો ન હોય ભલા માણા. તમે સાંભળી લો, જેનું દુર્યોધનનું નામ મહાભારત, દુર્યોધન નબળો કહે, દુર્યોધન નબળો હોય તો એની દીકરી કોઈ દી કૃષ્ણના ઘેરે ન રહી શકે, જો એ નબળો હોય તો. અને મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું અને એ પછી પણ કોઈ દિવસ ભગવાન કૃષ્ણ હારે દુર્યોધન વિશે દીકરીએ વાત નથી કરી સાહેબ. દાદા એકવાર ભગવાન કૃષ્ણ છે એ એમ જ લક્ષ્મણાને પૂછે છે કે દીકરી હસ્તિનાપુર યાદ આવે છે, દીકરી નાયકમાં આહુડા હતા એને એમ કૃષ્ણને કાગળે કાંઈક દુર્યોધન વિશે કહેશે, પિતાજી યાદ આવે સાહેબ. લક્ષ્મણને આંખમાં આહુ સાથે એટલું જ હતું કે દાદા મને ભરોસો છે આપ જે કરતા હશો એ સત્ય હશે, અને આખરી સેવા જો કોઈ કૃષ્ણની કરી હોય વધારે તો લક્ષ્મણાએ કરી છે સાહેબ. દીકરાઓ કરતા દીકરાની વહુએ જે સેવા કરી છે સાહેબ કૃષ્ણની, એમાં નથી જવું સાહેબ. વાત એ છે આ બધું જો આપણે કહીએ ને વર વગરની જાન ક્યાં જાય, આ રામની જાનમાં વરરાજો હતો, જાન પણમાં આવી એ તો નહીં ગયા હતા, જાન હમણાંમાં આવે છે અયોધ્યાથી, હમણાંમાં જ આવી. વરરાજો ક્યાં હતો એમ, વરરાજા બે જ આવ્યા ને આલી આયરે, પણ આ બે વરરાજા તો અહીંયા અત્યારે રહી ગયેલા હતા. અયોધ્યાથી તો હમણાંમાં જ આવી જાન, આપણે તો ધનુષ ભાંગ્યું પછી બોલાયા જનક રાજા, તો આપણે બધા જાન લઈને આવતા હતા ને દશરથ રાજાની બધા. અને રામરાજ કોને કહેવાય એ કહું તમને, રામરાજ એટલે કેવું રાજ, આની જાનમાં ઇન્દ્ર ને બધા હતા દાદા, આપણે બધા જોયું આપણે તે હતા અહીંયા ઇન્દ્ર ને બધા જાનમાં. ઇન્દ્ર ને એમ છું કે આવી અયોધ્યા જોવા આવી જ જોવે, ઇન્દ્ર જેની આશા કરે એ આપણે દુહા ગણાણા. તે પછી ઇન્દ્રની પછી જાન પ્રણાયણ વહી આવ્યા ને, ન્યાય ઘણું રોકાણા અયોધ્યા જનકપુરમાં બહુ રોકાણા, કારણ કે પહેલાં બીજું કાંઈ કામ તો હતું નહીં, મહેમાન ગતિ કરવી ને રોકાવું ને એ ફડાક્યા હતા નહીં, એ તો હવે ખોટા ફડાક્યા નીકળ્યા વાઇટ્યું વગીરના ફૂટે. પેલા એવું જ કહે બહુ રોકાણ. પછી તમને કહું ઇન્દ્ર છે અયોધ્યામાં દાદા ફરવા નીકળ્યો, આવું ક્યાંય લખેલું નતો પછી ગોતતા નહીં ક્યાંય, હા અમુક વાતો છે એ પછી કાંઈ બધે ન હોય, આ તો અહીંયા આપણે જોયું હોય એટલે કહે તમને. તો ઇન્દ્ર જોવા નીકળ્યો અયોધ્યા, અયોધ્યામાં ફરતા હતા, પણ એમાં શું ઘટે સાહેબ, રાજાના મહેલ કહેવાય ને પબ્લિકના બધું સરખું જ, પણ વૌધનપતિનો તો મહેલ કંઈક જુદો, પણ આગળ ગયા ને તો સાહેબ ઇન્દ્રના મહેલ કરતાં હવાયો એક મહેલ ગામની બહાર,
ઇન્દ્ર કે સારું, મારા મેલ કરતા મેલ મોટો, દશરથ રાજાનો સવાલ નથી, તો હજાર ગણું સારું હતું ઇન્દ્ર કરતા. કે પણ આ મારા મેલ જેવો મેલ કોનો? ઇન્દ્ર અંદર ગયો તો ત્યાં એક ભાઈ ઉભેલા, આવો આવો ભાઈ આવો, ક્યાંથી આવો છો? ઇન્દ્ર કે હાલે લે, મને ઓળખતો ને, આ મકાન કોનું છે? એ ભાઈ, ઇન્દ્ર કે જેનું હોય ને તમે અંદર તો આવો, બહારથી થોડી વાત થાય, અંદર બી આવો, બીવામાં અંદર બી આવો. ઇન્દ્ર આવીને બેઠો, પાછું ઇન્દ્ર પીશું કે આ છે કોનું, શું લેશો, ઠંડુ ગરમ? ઇન્દ્ર કે સારું, ઠંડામાં હું આવે ને ગરમમાં હું આવે શું ખબર? કે બે લેતા આવો. તા તો સાહેબ આમલે ઘૂમ દઈને કમળ આવ્યું, કમળ ફાટ દઈને ખુલ્યું, ખુલ્યું એમ ત્યાંથી પરી બહાર નીકળી, સ્વાગત મહારાજ તમારું, જો આ હાથમાં ઠંડુ આ હાથમાં ગરમ. વરિયાળીનું સરબત હતું, ઠંડામાં બીજું તમે સમજતા નહીં, પાસે સરબત આપ્યું, અડધું પીધું. પછી કીધું કે વડીલ કહો તો ખરા, તમે કોણ છો? ગરધણીને કીધું ઇન્દ્રે, તમે કોણ છો એ તો કહો. ત્યારે ઓલાએ કીધું કે અમે અયોધ્યાના સફાઈ કામદાર છીએ. સાહેબ ઇન્દ્રને એક મોજડી પડી રહી, એક બહાર નીકળ્યું તો કોઈ કેમ કે આ ઇન્દ્ર બધે ગયો એમ. સાહેબ જેના સફાઈ કામદારોને આવા મકાનો થઈ જાય ને એને રામરાજ કહેવાય. આપણે અત્યારે ધીરે ધીરે બધાને ભગવાનની ખૂબ દયા જ છે, અને આજ આ ગામમાં તમે દાખલો બેહાડ્યો, એટલે કહું છું સાહેબ કે તમે તો તમારા સમાજની વાડી બનાવી, પણ તમે આ ગામમાં ત્રણેય વર્ણ માટે જો તમે સમાજની વાડી બનાવી હોય, એનો આખો સમાજ બનાવ્યો હોય, બસ આ અંદર અંદર માણા પ્રેમ કરતા થઈ જાય, આનું જ નામ ભાગવત કથા. અને એટલે આ છેલ્લી વાત કરી દઉં કે ભગવાન કૃષ્ણ જ્યારે એમ કહેવાય કે રથ લઈને નીકળ્યા અર્જુનનો, ધીરે 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 રથ હાલ્યો જાય છે, એમાં માં દેવકી જોઈ જાય છે ભગવાન કૃષ્ણને, અને દેવકીનું ધ્યાન કૃષ્ણ ઉપર, ને માં દેવકી સામે જે કૃષ્ણએ જોયું, દેવકીની આંખ ભીની થઈ, રથ ઉભો રાખ્યો કૃષ્ણએ, રથથી નીચે ઉતરી અટારીએ જઈ માં દેવકીને કહે છે, કેમ માં તમારી આંખમાં આહુડા છે? તમારો દીકરો કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે એટલે, અથવા તો આ યુદ્ધના મેદાનમાં કૃષ્ણ પાછો નહીં આવે એવી કલ્પના કરો છો? ના ગોવિંદ, એ તો હું તને ઓળખું છું, જન્મતા વ્યાજ તું જેલના દરવાજા તોડી શકતો હો તો દુનિયામાં કોઈ એવું બંધન નથી નારાયણ તને કોઈ રોકી શકે, તો આહુડા કેમ છે? માં છો ને એટલે, હે માં છો આહુડા, તો એ વાતના કૃષ્ણ આવ્યા કે આજ મારો દીકરો યુવાન હોય, કુરુક્ષેત્રના મેદાનમાં જતો હોય, અર્જુનનો રથ હાંકતો હોય, અને રથ હાંકતી વખતે જો એટલો રૂડો લાગતો હોય તો જેથી ઘોડિયામાં હિચકતો હશે તેથી કેવો રૂડો લાગતો હશે એ હું જોઈને હકીને, એ તો ભાગ જશોદાના તને રમાડીને મોટો કર્યો, બસ એ યાદે મારે આંખમાં હું કહેવાનો અર્થ એ આ દેશની માં છે. આ બધાના આશીર્વાદથી, આ બધાની કૃપાથી સાહેબ 27-28 દેશમાં ગયો છું, પણ પરદેશમાંથી આવ્યા પછી કોઈ પૂછે કે તમને પરદેશમાં ભારતમાં શું ફેર લાગે, તો અમે ચોખ્ખું કહી કે એની શિસ્તને પ્રણામ, એની ચોખાઈને પ્રણામ, પણ મારા દેશ જેવી માં તમને દુનિયામાં ક્યાંય જોવા ન મળે. ભલા મને આપણો પોશાક, બસ આ મર્યાદા હચવાઈ રહે, બસ ઘરમાં આવા પાઠ થાય, અને દીકરાઓને કેટલું ભીણ્યા કરતા, તમે કેટલો ભણાવ્યો અને કેટલા સંસ્કાર આપ્યા એ મુદ્દો થાય, તો જ મારા તમારા દેશમાં ફરી વાર પાછો રામરાજ આવે અને સારા વિચારો આવે. આ વિચારોથી આવું ભાગવત કાર્ય, પૂજ્ય દાદા અત્યાર સુધી બેઠા, આપે પણ મને 1 વાગ્યા સુધી સાંભળ્યો, તમે મને 3.25 કલાક સાંભળ્યો, તે બદલ આપનો પણ હું અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું, અને દિવસે પણ પાછી કથા હોય એટલે અહીંયા મારી વાણીને પણ હું અહીંયા વિરામ આપું છું. તો આ બધાને ફરી વાર આભાર, અસ્તુ, જય શ્રી રામ.